નમસ્કાર દર્શક મિત્રો, હું લીલુ મોટવાડિયા, સ્પીડ ન્યૂઝ 18 માં આપનું સ્વાગત છે. જોઈએ સમાચારો વિગતવાર. આજરોજ સુરત જ્યારે કહેવાય છે કે એક ચમકની સિતારો કહેવાય છે, કે જ્યારે ડાયમંડ સિટી એવું સુરતને આજે ચમકતો વધારાતો હીરો ઉદ્યોગ અત્યારે હાલ અત્યંત કપરી સ્થિતિમાં પસાર થઈ રહ્યો છે. ત્યારે હીરા ઉદ્યોગની હાલ અત્યારે ભારે કફોડી બની છે. ત્યારે એક તરફ હીરાના ભાવમાં સતત વધારો થઈ રહ્યો છે, તો બીજી બાજુ પોલિશિંગ હીરાના ભાવમાં સતત ઘટી રહ્યા છે. જ્યારે પરિણામે આ ખોટના ધંધા કરવાને બદલે હીરાનો સ્ટાફ ઓછો કરવાનું હીરાના ઉદ્યોગના આગેવાનોએ શરૂ કર્યું છે. તેથી તેનું પરિણામ આવ્યું કે સુરત અને મુંબઈમાં આશરે 10,000 કરોડના હીરા સ્ટોક થઈ ગયો છે. જ્યારે આજે હીરાના ઉદ્યોગના સ્થિતિથી વિશે હીરા ઉદ્યોગ જાણકારોનું કહેવું છે કે દિવાળી પછી લગભગ 1 વર્ષથી હીરા ઉદ્યોગમાં સતત મંદીનો માર સહન કરતો આવ્યો છે. છેલ્લા 1 વર્ષથી હીરા પર મજૂરીનો અને GST 18% વધારે રેટ, આંતરરાષ્ટ્રીય કૃત્ય બેંકો હીરા ઉદ્યોગને લોન આપવા પર 70% કાપ મૂક્યો છે, સાથે 25% કમાણીની રકમ જમા કરાવવાનું ફરમાન છે. ત્યારે આજે જ પરિસ્થિતિથી હીરા ઉદ્યોગમાં ભારે મુશ્કેલી હતો, ત્યારે હવે છેલ્લા ઘણા સમયથી આંતરરાષ્ટ્રીય બજારમાં પોલિશિંગ હીરાના ભાવ સતત ઘટી ભર્યા છે, જેથી સામે ખરીદનાર કરવાના રફ હીરાના ભાવમાં પણ સતત વધારો થઈ રહ્યો છે. તેને રફ અને પોલિશિંગ હીરાનું ખોરવાયું તાપમેલ, જ્યારે હીરા ઉદ્યોગ માટે હાલ તો સૌથી કપરી સ્થિતિ લઈને આવ્યું છે. અને આમ તો ચો તરફ ઘેરાયેલી આ હીરા ઉદ્યોગમાં વર્કિંગ કેપિટલ જામ થઈ જા જેમાં પામી છે, જેથી સુરતના હીરાને ઉદ્યોગને મુસીબતમાં મુકાયો છે. એવા સમયે આજે અમારા રિપોર્ટર દ્વારા ખાસ કવરેજ કરવામાં આવ્યું. ત્યારે પૂર્વ ડાયમંડ એસોસિએશન દિનેશ નાવડિયા સાથે વાતચીત કરતાં જાણવા મળ્યું હતું, એવા સમયે આજે અરવિંદ રાઠોડ તેમજ ઈશા ડોડિયા. છેલ્લા 1 વર્ષની આપણે વાત કરીએ તો ઇન્ટરનેશનલ માર્કેટની અંદર અમેરિકા અને ચાઇનાના ટ્રેડ વોરના કારણે ઘણી પરિસ્થિતિમાં બદલાવ આવ્યો છે. ભારતની ડાયમંડ ઇન્ડસ્ટ્રી એ લેબર ઓરિએન્ટેડ ઇન્ડસ્ટ્રી છે. આપણે 100% રો મટીરિયલ ઇમ્પોર્ટ કરીએ છીએ અને એનું પોલિશિંગ અને ફિનિશિંગ કરીને 95% જેવું પોલિશ આપણે એક્સપોર્ટ કરતા હોઈએ છીએ. એટલે એકંદરે જોઈએ તો વિદેશ આધારિત આ આખો ધંધો છે. ચાઇના આપણી આગળથી 30-35% પોલિશ કન્ઝપ્શન હતું અને એ લોકો જ્વેલરી બનાવી અને અમેરિકા જેવા યુરોપ જેવી કન્ટ્રીની અંદર એક્સપોર્ટ કરતા હતા, પરંતુ આ ટ્રેડ વોરના કારણે એ લોકોની કરન્સીમાં ડિવેલ્યુએશન આવતા એ લોકોની જે ખરીદી હતી ભારતમાંથી પોલિશ ડાયમંડની એની અંદર ખૂબ ઘટાડો જોવા મળી રહ્યો છે. સાથે સાથે લોકલ બેઝની આપણે વાત કરીએ તો બેન્કોના મારફતેથી જે ફાઇનાન્સ ડાયમંડ ઇન્ડસ્ટ્રીમાં હતું એ ફાઇનાન્સને પણ સરકારે સૂચના હોવા છતાં પણ બેન્કોના માધ્યમથી અત્યારે ફાઇનાન્સ 20-25% રિટર્ન કરવા લોકો કહી રહ્યા છે અને લોકો રિટર્ન પણ કરી રહ્યા છે. એના કારણે વર્કિંગ કેપિટલની અંદર ખૂબ મોટી ઉણપ ઊભી થઈ છે. સાથે સાથે GST અને લેબર GST સર્વિસ ઉપર 18%, આ બધા જ પૈસાઓના કારણે એ પૈસા બધા બ્લોક થયા છે. કારણ કે એનો રિવર્સ મિકેનિઝમ નહીં હોવાના કારણે જે રકમ બ્લોક થયેલી છે એ પૈસા પાછા નથી મળતા. આ રકમ પણ 1500થી આજુબાજુ કરોડની થઈ છે. તો એક બાજુ એ તો બેંક પાછા માગે છે, વર્કિંગ કેપિટલ આ રીતના લોક થાય છે. આ બધા રિઝનોના કારણે આપણા ડાયમંડ ઇન્ડસ્ટ્રી અને પોલિશિંગ ઇન્ડસ્ટ્રી ઉપર ખૂબ નેગેટિવ અસર ઊભી થઈ છે. જે પ્રમાણે રફની પ્રાઇસ અને પોલિશની પ્રાઇઝમાં જે સમન્વય હોવો જોઈએ, એ તાલમેલ હોવો જોઈએ, એ તાલમેલ અત્યારે જોવા નથી મળતો. જ્યારે બંને વચ્ચેનો પ્રાઇઝ વચ્ચેનો તાલમેલ હોય ત્યારે ભારતની ડાયમંડ પોલિશિંગ ઇન્ડસ્ટ્રી સસ્ટેન થઈ શકતી હોય છે. પરંતુ છેલ્લા 1-1.5 વર્ષની અંદર પોલિશની અંદર જે ખૂબ ભાવ ઓછા થયા છે એની સામે રફની અંદર સતત ભાવની અંદર વધારો થતો જોવા મળી રહ્યો છે. આ બંને બાબતને જો આપણે મૂલ્યાંકન કરીએ તો ભારતની અંદર જે કાંઈ પોલિશિંગ સ્ટોક છે એમાં સતત વધારો થતો જાય છે, એની સામે રફની અંદર પણ હવે ધીરે ધીરે ડિમાન્ડ ઓછી થતી જાય છે. ત્યારે આ બંને વસ્તુ ઇક્વલ થઈ છે ત્યારે મને ચોક્કસ લાગે છે માર્કેટ કંઈક સસ્ટેન થશે. હાલની પરિસ્થિતિને આપણે મૂલ્યાંકન કરીએ તો બજારની અંદર આને લઈને ખૂબ મોટી મુશ્કેલી ઊભી થઈ રહી છે.